જય હિન્દ મિત્રો શ્રી યુવા કલ્યાણ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ અને મેચ મંત્રના એપિસોડ બાવીસમાં આપનું સ્વાગત છે આજે આપણે છ બે બે હજાર એકવીસના રોજ છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ટેકનિકલ આસિસ્ટન્ટનું પેપર લેવાયું એમાં પૂછાયેલા મેચના ચાર પ્રશ્નોની ચર્ચા કરવાના છે અને એ પણ એકદમ શોર્ટ ટ્રિક સાથે તો આપણે શરૂ કરીએ પેપર તો પહેલો સવાલ છે કે આવો હતો કે બચ્ચુભાઈના વાડામાં કેટલાક પશુઓ અને પક્ષીઓ છે તેમના માથા સોળ અને પગ સાઠ થાય છે તો તેમાં કેટલા પશુઓ હશે હવે આવા દાખલા જ્યારે પૂછાય ત્યારે યાદ રાખજો મિત્રો તમારે કંઈ કરવાનું નથી તમારે એટલું જ જોવાનું છે કે પગની અને માથાની સંખ્યા આપી હોય તો પગ ભાંગ્યા બે માઇનસ માથા કરવાના છે પગ ભાંગ્યા બે માઇનસ માથા તો પગની સંખ્યા તમને આપી સાઠ તો અહીંયા લખી સાઠ ભાંગ્યા બે માઇનસ માથા કેટલા આપ્યા સોળ સાઠ ભાંગ્યા બે એટલે ત્રીસ ત્રીસ માઇનસ સોળ ત્રીસ માઇનસ સોળ એટલે આવશે ચૌદ ધ્યાન આપજો મિત્રો આ સૂત્રથી જે તમને જવાબ મળશે તે હંમેશા છે એ પશુની સંખ્યા તમને મળશે બરાબર હવે તમારી પાસે જો પક્ષીની સંખ્યા માગેલી હશે તો તમે પહેલાં પશુની સંખ્યા મેળવી લેશો તો મળી ગઈ આપણે ચૌદ હાલ તો આપણી પાસે શું માગેલું છે પશુની સંખ્યા બરાબર તો આપણો આન્સર આવી ગયો ચૌદ પણ જો તમારી પાસે પક્ષીની સંખ્યા માગેલી હોય તો સૂત્ર તો આ જ વાપરશું કે પગ ભાંગ્યા બે માઇનસ માથા પણ એ હંમેશા તમને શું મળશે મિત્રો પશુની સંખ્યા મળશે જો પક્ષીની સંખ્યા માગેલી હોય તો પક્ષીની સંખ્યા માટે કંઈ કરવા નથી જે માથાની સંખ્યા તમને આપી છે કે એટલે સોળ એમાંથી જે પશુની સંખ્યા છે એ બાદ કરી દો તો તમને સીધી મળશે પક્ષીની સંખ્યા બરાબર તો અત્યારે આપણો આન્સર આવશે પશુની સંખ્યા માગી છે એટલે ચૌદ પક્ષીની સંખ્યા માગી હોય તો આન્સર કેટલો આવે તમારો બે તો એક સૂત્ર બરાબર

તો આઠને હું પૂર્ણ ઘન કહી શકું આઠને હું પૂર્ણ ઘન કહી શકું કારણ કે આઠનું ઘન મૂળ કાઢવું તો કેટલા મળશે બે મળશે એટલે પૂર્ણ પૂર્ણઘન સંખ્યામાં હોવા માટે તે જ સંખ્યાનો પોતાની સાથે ત્રણ વખત ગુણાકાર હોવો જોઈએ તો તે પૂર્ણ ઘન હોઈ શકે જ્યાં જો મિત્રો તો આપણે સત્રીસોને છે એ પૂર્ણ ઘન પૂર્ણઘન છે તો હું છત્રીસોના પહેલાં ભાગ પાડીશ તો સત્રીસોના સિમ્પલ ભાગ પાડીશ આપણે આવા પાડી શકીએ છત્રીસ ગુણ્યા સો છત્રીસ ગુણ્યા સો છત્રીસના ભાગ પાડીએ બરાબર તો બાર તેરી છત્રીસ સોના ભાગ પાડીએ તો દસ ગુણ્યા દસ સો બરાબર જરા આપજો હવે બારના ભાગ પાડીએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે બે ચાર ચાર તેરી બાર આજે ત્રણ છે લખીએ દસ ના ભાગ પાડો તો બે ગુણ્યા પાંચ આ દસના ભાગ પાડો તો બે ગુણ્યા પાંચ ધ્યાન આપજો તો મારી પાસે બધી જ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ ત્યાં સુધી મેં ભાગ પાડી દીધા બરાબર ફરી વખત ધ્યાન આપજો છત્રીસોના ભાગ પાડી દો છત્રીસ ગુણ્યા છો છત્રીસના ભાગ પાડ્યા તો બાર તેરી છત્રીસ દસ ગુણ્યા દસ રહેશો બારના ભાગ પાડ્યા તો બે બે ચાર ચારે તેરી બાર ત્રણ એમના દસના ભાગ પાડ્યા બે પંચા દસ દસના ભાગ પાડ્યા બે પંચા દસ જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા ન આવી જાય ત્યાં સુધી છે એ આપણે ભાગાકાર કરતા રહીશું હવે જે પૂર્ણ ઘન સંખ્યા છે એટલે કે જ્યાં આવી તમને જોડ દેખાય છે ત્રણ ત્રણની એ આપણે જોઈ લઈએ તો ત્રણ ત્રણની જોડ દેખાય છે બે એક વખત બે વખત ત્રણ વખત બરાબર હવે બીજી જુઓ ત્રણની જોડ તમને ક્યાંય દેખાતી નથી પાંચની જોડ પણ ક્યાંય દેખાતી નથી એટલે કે જે મેં રાઉન્ડ કર્યા છે એટલો ભાગ પૂર્ણ ઘન છે બાકીનો ભાગ પૂર્ણ ઘન નથી પૂર્ણ ઘન નથી તો મારે એને દૂર કરવો પડશે તેનાથી તો કે ભાગાકાર કરીને તો આ ભાગ છે એ ત્રણ ગુણ્યા ત્રણને દૂર કરવા માટે છે એને મારે નવ વડે ભાગવા પડે આ પાંચ બે દસ દસ પાંચ પચાસને દૂર કરવા માટે પચાસ વડે ભાગવા પડે તો કુલ મારે કેટલા વડે તો કે નવ ગુણ્યા પચાસ નવ ગુણ્યા પચાસ એટલે કે ચારસો પચાસ વડે ભાગવા પડે એટલે કે આ સંખ્યાને ચારસો પચાસ વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બનશે બરાબર મિત્રો તો કંઈ કરવાનું નથી તમારે અવયવો પાડી દેવાના છે એમાંથી જે પૂર્ણ ઘન ભાગ છે એટલો રાખવાનો છે બાકીનો ભાગ છે એ ભાગાકાર દ્વારા દૂર કરવાનો છે તો બાકી વધારે તંતેરી નવ અને નવ ગુણ્યા પચાસ એટલે કે ચારસો પચાસ તો ચારસો પચાસ વડે તમારે એને ભાગવા પડશે બરાબર નેક્સ્ટ સવાલ તરફ આવી જઈએ રૂપિયા પાંચસો પડતર કિંમત ધરાવતી એક વસ્તુ પર વીસ ટકા નફો મેળવવા તેની વેચાણ કિંમત કેટલી રાખવી પડે બરાબર મિત્રો વેચાણ કિંમત કીધી અને એ પણ નફા સાથેની કેટલા ટકા નફો વીસ ટકા નફો જોઈએ એટલે કે મૂળ કિંમત એટલે કે પડતર કિંમત કરતાં વીસ ટકા વધારે કિંમત જોઈએ એટલે કે સો ટકાના બદલે એકસો ને વીસ ટકા કિંમત જોઈએ તો વેચાણ કિંમત બરાબર પાંચસોના એકસો ને વીસ ટકા પડતર કિંમતના એકસો ને વીસ ટકા તો પાંચસોના એકસો વીસ ટકા કરીએ તો પાંચસો નાની જગ્યાએ ગુણાકાર એકસો વીસ ટકાની નિશાની દૂર કરવા માટે છેદમાં સો ઝીરો ઝીરો કેન્સલ કરો પાંચ ગુણ્યા એકસો વીસ તો બાર પંચાસ સાઠ એટલે કે વેચાણ કિંમત છે એ કેટલી રાખવી પડે તો કે છસો રૂપિયા છે એ તમારે રાખવી પડે બરાબર તો સીધું તમે સોલ્વ કરી શકો જો તમને ખોટ આપી હોય તો સો કરતાં ટકા ઘટાડી દઈશો દાખલા તરીકે કીધું કે વીસ ટકા ખોટ તો અહીંયા મૂકશો તમે એંસી ટકા બરાબર તો એ રીતે તમે આસાનથી સોલ્વ કરી શકો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ચક્રવૃદ્ધિ વ્યાજનો છે મિત્રો ધ્યાન આપજો એક રકમનું સાત પૂર્ણાંક એક દુત્યાંશ ટકાના દરે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ નવસો સન્નું રૂપિયા થાય તો તે રકમ શોધો એટલે કે તમારી પાસે મુદ્દલ માંગેલું છે જ્યારે તમને બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવે અને મુદ્દલ તમારી પાસે માગવામાં આવે તો એક શોર્ટ ટ્રિક છે યાદ રાખજો મિત્રો કે મુદ્દલ બરાબર એટલે કે પી બરાબર આઈ ગુણ્યા સો ગુણ્યા સો છેદમાં આર કાઉસમાં બસો વત્તા આર બસો વત્તા આર બરાબર આ ત્યારે લાગુ પડશે જ્યારે છે બે વર્ષનું ચક્રવૃધિ વ્યાજ તમને આપેલું હોય ત્યારે બરાબર ખાલી કિંમત મૂકી દઈએ આ એટલે વ્યાજ તો તમને કેટલું આપ્યું નવસો સન્નું રૂપિયા છે એ વ્યાજ આપ્યું નવસો છન્નું ગુણ્યા સો ગુણ્યા સો ધ્યાન આપજો આર એટલે વ્યાજનો દર એટલે કે સાત પૂર્ણાંક એક દ્વિત્યાંશ એટલે ત્યાં હું લખી શકું સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ હું લખી શકું બરાબર એટલે કે આરની જગ્યાએ હું લખી સાત પોઈન્ટ પાંચ પોઈન્ટ દૂર કરું એટલે છેદમાં દસ છેદનો છેદ અંશમાં તો દસ મૂકું છું હું અંશની અંદર બરાબર ધ્યાન આપજો અહીંયા લખી બસ્સો વત્તા સાત પોઈન્ટ પાંચ એટલે બસો સાત પોઈન્ટ પાંચ બસો સાત પોઈન્ટ પાંચ પોઈન્ટ દૂર કરું છેદનો છેદ અંશમાં એટલે દસ આવી ગયા અંશમાં બરાબર અને હવે હું છેદ ઉડાડી દઉં એટલે મારો આન્સર છે કમ્પ્લીટ થઈ ગયા બરાબર ધ્યાન આપજો 25 ચોકા સો પચીસ તેરી પંચોતેર ત્રણ તેરી નવ ત્રણ તેરી નવ ત્રણ બે છ બરાબર અહીંયા પણ હજી પચીસ વડે ભાગી શકે પચીસ ચોકા સો પચીસ આઠ બસો બસો સાતમાંથી બસો ગયા સાત વાગ્યા પંચોતેર થયા પચીસ તેરી પંચોતેર ત્યાંસી ચોકા ત્યાંસી ચોકા

તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચોસઠ ચોસઠ ગુણ્યા સો એટલે કે છ હજાર ચારસો બરાબર એટલે કે મારું છે એ મુદ્દલ એટલે કે રકમ કેટલી છે મિત્રો તો કે છ હજાર ચારસો રૂપિયા મુદ્દલ હશે બરાબર તો આ ટ્રિક્સ છે તમે સો ટકી આસાનથી યાદ રાખી શકશો જ્યારે તમારી પાસે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ આપેલું હોય અને મુદ્દલ માગે તો સૂત્ર યાદ રાખશું પી બરાબર આઈ ગુણ્યા સો ગુણ્યા સો છેદમાં માં આર કાઉસો બસો વધતા આર બરાબર તો આ ચાર પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર પૂછાયેલા હતા તો અહિયાં સુધી રાખીએ જય હિન્દ જય ભારત